मियावाकी प्लांटेशन पासे ज दीपड़ाए देखा देता वागुदोलना ग्रामजनों में फफड़ाट फैलायो छे। सांजना समय दीपड़ो देखाता वन विभाग ने पण जाण कराई छे अने रात्रे वन विभाग पण पहुंची जता सगड़ना आधारे दीपड़ानी खोज शुरू करी छे। वागुदोलमां स्मशान पासे ज मियावाकीथी वृक्षारोपण करायुं छे ते मियावाकी प्लांटेशन बाद गाड़ा मार्ग आवे छे। त्यांथी गामना केटलाक लोको पसार थई रह्या हता त्यारे सांजे 7 वाग्याना समय तेमना वाहनथी 10 फूट दूर ज दीपड़ो रस्तो ओळंगतो देखायो हतो। દીપડાનું લોકેશન મેળવવા પ્રયત્ન કર્યો હતો અને દીપડો મળ્યા બાદ રેસ્ક્યુની કામગીરી પણ કરાવવામાં આવશે જેથી ગ્રામજનોને કોઈ સમસ્યા ન થાય। રાજકોટ તાલુકો અને પડદરી તાલુકાના બોર્ડર વિસ્તારમાં વાગુદરની આજુબાજુના વિસ્તારમાં દીપડાના લોકેશન હાલમાં જોવા મળેલ છે। એના પગમાર્ક પણ જોવા મળેલ છે અને લોકો દ્વારા પણ આ દીપડો હોવાની જાણકારી મળેલી છે। એના આધારે વન વિભાગ દ્વારા સ્ટાફ દ્વારા રેગ્યુલર પેટ્રોલિંગ કરવામાં આવે છે રાત્રિ દરમિયાન અને સાંજના સમયે અને દીપડાના લોકેશન ટ્રેસ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે અને બને ત્યાં સુધી લોકોને કોઈ પણ જાતની અગવડતા ઊભી ના થાય કે ભયજનક સ્થિતિ ઊભી ના થાય તે માટે રેસ્ક્યુની કામગીરી પણ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે। આ વિસ્તારમાં એકચ્યુઅલી હજુ સુધી એટલા લોકેશન મળેલા નથી, તેમ છતાં આ વખતે આ દીપડાનું લોકેશન મળેલું છે જે જોતા જણાય છે કે આજુબાજુના ભાયાવદર વીડીના અને એ વિસ્તારમાંથી માઇગ્રેટ થઈને આવેલા હોઈ શકે છે અને પાછા ઘણી વાર આવે છે અને પછી પાછા જતા રહેતા હોય છે। હા, 4 દિવસથી આ જ વિસ્તારમાં દીપડાનું લોકેશન છે તો શક્યતા છે કે કોઈ રખડતા ઢોર અથવા કૂતરાનું મારણ થઈ શકે। જે હજુ સુધી સ્થિતિ ઉભી થઈ નથી તે જોતા જણાય છે કે આજુબાજુના વિસ્તારમાં એ વાડી વિસ્તારમાં કે પછી વીડી વિસ્તારમાં જતો રહેતો હોય ને રાત્રિ દરમિયાન આ વિસ્તારમાં લોકેશન જોવા મળતું હોઈ શકે છે।